ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેલ દ્વારા વિરોધ કરી સંબોધીને પાઠવવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં કેબ અને એનઆરસી એક્ટ સામે લઘુમતી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલ દ્વારા કલેક્ટર કચેરી સંકુલ ખાતે કાળી પટ્ટી અને હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દેશમાં બેરોજગારી શિક્ષા આર્થિક મંદીને માટે ભાજપા સરકાર દ્વારા આ આ બિલ લાવવામાં આવ્યું જણાવી કાયદો મુસ્લિમ વિરોધી હોવાના કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવાયું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના આગેવાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા તેમજ અગ્રણીઓ સુલેમન પટેલ ઝુબેર પટેલ સમસાદ અલી સૈયદ વિગેરે અને કાર્યકરોએ ઉપસ્થિત રહી કેબ અને એનઆરસી સામે વિરોધ વ્યક્ત કરી તે રદ કરવાની માંગણી કરી હતી આજે હમો ભારતના નાગરિકો જે ચોક્કસપણે ભારતના જ નાગરિકો છે અને અમારે કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી જ્યારે કે અમારી પાસે પાસપોર્ટ છે આધાર કાર્ડ છે આઈ કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સીસ છે તો અમારે કેમ અમારું ફરીથી સિટીઝનશીપ પુરવાર કરવું પડે એનઆરસી એ બિલકુલ ખોટો કાયદો છે અને આખા ભારત દેશના વાસીઓ માટે એક શાપરૂપ છે ખૂબ જ તકલીફ પડવાની જાણથી એની સાથે સાથે દિલ્હીમાં સરકાર સીએ લાવી છે સિટીઝન એમેન્ડમેન્ટ બિલ તેની અંદર સિર્ફ અને સિર્ફ એક જ સમુદાયને માઇનસ કરવામાં આવી છે જે મુસ્લિમ સમુદાય છે મુસલમાનો આ દેશના છે આ દેશના રહેવાના છે અને આ દેશનામાં જ રહેશે એમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં તમે નાખવા માંગતા હોય તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં જવા તૈયાર છે